છે છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પસંદગી બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારે ઉપરથી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદી નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધાઓ ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમનો હોય છે એના માટે પૂછે છે તો પ્રજા પૂછે છે એમાં પ્રજા શું પૂછે છે સત્યપુત્ર કાશીનાથ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા તો તમારો વિસ્તાર કયો છે રખિયાલ રખિયાલ તો રખિયાલો વિકાસ કેવો કહી શકાય વિકાસ વિકાસ સારું કે તો ક્યાં તમને ત્રુટી લાગે છે કે હજી કયા વિકાસમાં ખામી છે કયા વિકાસના કામો પડતર કામો પડતર પ્રશ્નો કયા કયા છે અમારા પડતર કામમાં એવું છે કે અહીં જે પહેલાં જે કોમન પ્લોટ હતું ને એ કોમન પ્લોટમાં બધું પ્રસંગ થતું હતું મરણ બી થાય તે ત્યાં બધું થતું હતું દેશ આ સોશિયલ કામ બરાબર છે અને એ પછી આ હવે નહીં થતું કારણ કે એ લોકોએ બધા વધારી દીધું આગળ દુકાનો જે દબાણો બરાબર વધારી દીધું અને ગાડી મૂકવાની બી કંઈ એ નથી રહેતું એટલે એ લગભગ બે ત્રણ વર્ષથી તો તમારા વિસ્તારમાં કોઈ સોશિયલ કામ કે પ્રસંગ કરવા હોય તો કોઈ તમને કોમ્યુનિટી હોલ છે ખરો તમારો વિસ્તારમાં અહીં કોઈ નથી હોલ કોમ્યુનિટીની ડિમાન્ડ કરેલી છે ખરી ડિમાન્ડ તો ખાલી મ્યુનિસિપાલિટીમાં અરજી આપેલી હતી અચ્છા અચ્છા અને તમારા જે પડતર પ્રશ્નો છે બીજા કયા પડતર પ્રશ્નો છે રોડ રસ્તો પાણી મ્યુનિસિપલ બસોની વાત કરીએ રૂટો કાપ્યા વધાર્યા ઘટાડ્યા પાણીની બી પ્રોબ્લેમ હતું પાણી કેવું ગંદુ આવે હા ગંદુ આવે છે સાંજે ગંદુ આવે છે પાણી કેટલા સમયથી આ સમસ્યા એટલે અત્યારે લગભગ 6 મહિનાથી આવે છે 6 મહિનામાં બીમારીના કેસ કેવા હોય છે બીમારીના કેસ હોય સાંજે જે પાણી પીતા એ લોકોને બીમાર થાય તો દવાખાને જાય મારું નામ જીતેન્દ્રસિંહ છે આ રક્યાલ વોર્ડમાં આવેલી રામીની ચાલી છે અહીંયા વર્ષોથી સ્થાનિક લોકો જે આ ચાલી મારે છે અહીંયા ના કોઈ રોડ રસ્તા સારા છે ના કોમ્યુનિટી હોલ છે ના સિનિયર સિટીઝન પાર્ક છે ના બસોની વ્યવસ્થા છે અને જ્યારે વરસાદી પાણી ભરાય એટલે નીકળવાની કોઈ જગ્યા નહીં હોતી પાંચ પાંચ છ છ દિવસ સુધી પાણી ભરાયેલું રહે છે અને નાના છોકરાઓ માટે કોઈ પાર્ક કે કોઈ કોન પ્લોટ એક નાનો કોનો કોન પ્લોટ પહેલાં અહીંયા હતો પણ સ્થાનિક નેતાઓના મળતિયાઓ એમના ગુંડાએ કબજો કરી લીધો છે અને એના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે એની વારંવાર રજૂઆત કોર્પોરેશનના અધિકારીઓ સામે કરાયેલી છે પોલીસ ખાતામાં કરાયેલી છે અને સ્થાનિક નેતાઓના ત્યાં જઈને એની ઓફિસે બધા ચાલીમાં પાંચસો સાતસો જાણા ભેગા થઈને સ્ત્રી પુરુષો બધા થઈને ત્યાં ફરિયાદો કરી છે પણ કોઈ સાંભળતું છે નહીં એટલે સ્થાનિક લોકો છેલ્લે છેલ્લી ઘડી આવે એટ એમને એ નક્કી કર્યું છે કે આ વખતે જે તે નેતા ચાલીમાં આવશે એને વખોડી કાઢશે અને એમને કોઈ જાતને કોઈ પક્ષના કોઈ મત આપવામાં આવશે નહીં હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે સ્થાનિક લોકો સ્થાનિક રહીશો જ્યારે આ ટેક્સ ભરતા હોય એ ટેક્સમાંથી સ્થાનિક જે જે અધિકારીઓ છે એમને પગાર મળતો હોય એમનો અને જ્યારે આ લોકો અધિકારીઓને કોર્પોરેશનની ઓફિસે જતા ને આ લોકોને સાંભળવામાં ન આવતું હોય ત્યારે હું કહેવા માગીશ કે આવા અધિકારીઓને ઉપર કાર્યવાહી થવી જોઈએ બીજું કે આજે ધારાસભ્યો છે કે સંસદ સભ્યો છે કે કાઉન્સિલરો છે આજે પ્રજા તમને ચૂંટીને તમારા તમારા વિસ્તારમાં મોકલ્યા છે ત્યારે તમે પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાની જગ્યાએ તમારા તમારા મળતિયાઓ તમારા ગુંડાઓ એમના પર દાદાગીરી કરતા હોય અને આ આવી કામગીરી તમારી આટલી નબળી કામગીરી સાંખી લેવામાં આવશે નહીં આવનારા સમયમાં જો આ વિસ્તારમાં વિકાસ ના થયો અને લોકોના આ પ્રાણપ્રશ્ન ઉપર ધ્યાન આપવામાં નહીં આવ્યો તો અમે ધરણા પ્રદર્શન પર કરીશું અને આગળ અમે જે કાર્યવાહી કરવાની છે કોર્ટ મેટર સુધી અમે બદલી જઈશું અમારા વિસ્તારમાં કોઈ કામગીરી થતી છે નહીં

કઈ વચન નથી હા પાળે છે ભાગી જાય છે અમારે કોમન પ્લોટ હતો પેલા અત્યારે છે ને એ જગ્યા છે ને અમે બધા ગરીબ છીએ અમારો કઈ બી સારો નતો પ્રસંગ હોય તો અમારે ત્યાં નીકળતો હતો હવે કોઈ પ્રસંગ નીકળતો નથી અમારે તો અમારે જવું તો જવું ક્યાં બધા બધા ગરીબ છે ગીચ વસ્તી છે પછી કે અહીંયા ગટરનું કોઈ કામકાજ થતું નથી પાણીનું કોઈ કામ પાણી બે ત્રણ વર્ષથી એટલું ગંદુ ગટરનું પાણી આવે છે બધા બીમાર થાય છે વારે ઘડીએ બધા તો એ બધાનું અમારે કોને કહેવાનું અમે ઓફિસે જઈ જઈને થાકી ગયા કોઈ અમને સારો જવાબ નથી આપતા હવે છે છ બાર નથી અને અમારા જે ઘર ગાડી પથ્થર છે ને એ ખોલીને પછી જતા રહેશે અને પાસે નાખવા નથી આવતા સાહેબ જ્યારે જ્યારે ગટરો ખોલે ત્યારે પાછા જતા રહેશે પથ્થરો ખોલી કચરો બી એમને એમ નાખીને જતા છે ને અમારે બધો ઉઠાવો પડે ગંદકી કચરા તમે વાત કરો ડોટરોની ગાડી અંદર આવે છે ખરી ગાડી બી નથી આવતી કોઈ આવતી નથી

ફેલ વિકાસ તો શું થવાનું છે યાર કે ફરિયાદો લખાઈ છે પણ કોઈ આવતું નહીં હવે છેલ્લે છેલ્લે સાત ફરિયાદ મે લખાઈ છે ઓનલાઈન ઉપર બરાબર કોઈ આવ્યું નહીં ફરિયાદમાં કઈ વાતી ફરિયાદો છે અરે ગટરની જૂની પહેલા જે ગટરો નાખ્યા છે ને લાઈન એ એ પછી કોઈ નાખ્યું નહીં કે સુધાર કર્યો નથી એ જૂની ગટરો છે વારે ઘડીએ ભરાય છે

અહીંયા વિકાસ જ નહીં અને જે અમારો કોમન પ્લોટ હતો ને એ પણ દબાઈ દીધો અત્યારે અને અત્યારે આ પથ્થર નાન પાણી નાન બધા પાણી તો કોઈ વખત આયા જ નહીં ઉપર જમય તો

અમે બધું હરખું કરીશું બધું સાથ સહકાર આલીશું તમારે કઈ સમસ્યા હોય તો તમે કહેજો તો અમે આવીશું પણ કોઈ આવતું નહીં મ્યુનિસિપાલિટી ની કામગીરી કોઈ સારી જ નથી અહીં ગાડી કોઈ અમારી અરજી સાંભળતું જ નથી ગમે તેવી તકલીફ હોય ને તો કોઈ અરજી સાંભળતું નથી મુખ્ય પ્રશ્ન કયા છે મુખ્ય પ્રશ્ન તો આ જે અમારે જે જગ્યા હતી કોમલ પ્લોટ એની જગ્યા બધી રોકી રાખી અત્યારે કોઈ સાધન મૂકવાની એ જગ્યા નહીં કોઈ પ્રસંગ હોય નાનો મોટો તો ક્યાં કાઢવો એ

વર્ષ પહેલા પેલા વિકાસ એવો હતો કે દરેક આઈન કોન્ટ્રાક્ટર હોય કે મોટા એ હોય તો આ બધું કામ કરતા અને અત્યારે કોઈ જોવા પણ નહીં આવતા

મારું નામ કુચારા હેમંતભાઈ છે હું એક મધ્યવર્ગી હા એના વિશે જ કહેવા માંગુ છું પ્રજા વિશેનો મારો એક જ પ્રશ્ન છે કે આપણે આઝાદ છીએ આઝાદી એટલે શું છેને ને કઈશું આઝાદી જે તમારી જીવન જરૂરિયાત વસ્તુ જે ગરીબ મધ્યમ વર્ગી પર રોટી કપડાઓ મકાન અને એક પ્રાથમિક સુવિધાઓ જેમ કે ગટર લાઈન વીજળીની લાઈન બરોબર પાણી લાઇન કે જે જેના જે આપણું જીવન નિર્વાહ ચાલે છે જો એ આપણા વસ્તુ વ્યવસ્થિત ના મળે અને આપણા જે પર્સનલ પ્રશ્નો છે અમુક શૈક્ષણિક છે અમુક કાયદાકીય પ્રશ્નોનું છે એનું હલ નથી થતું તો શું આપણે આઝાદ છીએ ખરા વિસ્તારમાં આંગણવાડી સ્કૂલો કેટલી છે નથી

પછી કોઈ આવતું જ નથી હાલ તો ઉપવાસ જ કરીશું કેમ કે આવવાની ત્યાં સુધી કોઈનો કોઈ હલ નીકળવાનું નથી અમારા પ્રશ્નમાં એવું છે કે અહીંયા જે અમારો કોમન પ્લોટ છે રામીની ચાલીમાં અને એ દબાણ કરીને બેઠા છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે કેટલી વાર રજૂઆત કરી છે કોર્પોરેશનમાં દબાણ ખાતામાં તો એનું કશું ઉકેલ આવતો નથી આપણે વાત કરીશું તમારા વિસ્તારમાં સંસદ સભ્ય ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે ખરા ના નથી દેખાતા રાજીવ નો છે એ જ કેટલા ફળવાયા છે બાકડા હોય છે બે ત્રણ બગીચામાં મૂકી દેખાય લોકોને આવતા જતા જોઈ લે બસ એજ વાંચનાલય કેટલા છે એક જ છે સરસપુર એક છે

તમે વારંવાર એ લોકોને રજૂઆત કરવા જાવ છો એ લોકોનો જવાબ શું હોય છે મહિનામાં બે ત્રણ વાર તો રજૂઆત કરવા જઈએ જ છે પછી જ્યારે ચોમાસાની કે પીવાના પાણીની સમસ્યા હોય બહુ પાણી ભરાવાનું છે અહીંયા સમસ્યા પછી પીવાના પાણી માટે ટેન્કરો ફળવાય છે ના નથી ફળવાતા તો એ અંગે વારંવાર કેટલી વાર રજૂઆત કરો છો એ અંગે બે ત્રણ વાર જાય છે જ્યારે જરૂર પડે ત્યારે પણ જ્યારે ઇલેક્શન આવે ત્યારે કયા ફરી બોલવચન સાથે હાજર થઈ જતા હોય છે કયા બોલ હોય છે બસ એ જ કે કે ભાઈ તમારો વિસ્તારમાં ડેવલપ કરીશું પછી વોટ આપજો બસ થયું ખરું ના નથી થયું ના પાસ કરીશું ધારાસભ્યો બધા એ લોકો જાણે કેમ કે અમારી ચાલી પૂરતી કોઈ કામગીરી છે નથી અમારે પથ્થર વથ્થર ઘણી એવી તકલીફ છે પાણીની તકલીફ છે અમારે ચોમાસાના ચાર મહિના ભૂલી જ જવાના બધાના ઘરમાં ચોમાસા પાણી ભરાય છે એટલે ચાર મહિના બધા હેરાનગતિ થાય જ છે પીવાની પાણીની સવાર સાંજનું તો પાણી ભરી જ નહીં શકતા કેમ કે સાંજનું પાણી તો ખરાબ જ આવે છે ગંદુ આવે સવારનું પાણી એવી બે કલાક સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં પાણી હતું એ બી કલાક માટે તો રોકાવું જ પડે બધા લેડીઝો ને મારી પોતે મમ્મી અમ્મી બધા કહેવાય મારા ચાલી બધા મા જ છે એ બધાને સવારે પાણીની તકલીફ રહે જ છે એક કલાક પછી પાણી જે છે બધું ભરે છે પણ એ બી ગંદુ જ આવે છે ગટરની સ્મેલ આવે છે પરિણામે બીમારીનું પ્રમાણ કેવું ચાલતું હોય બીમારી તો દર મારા ઘરમાં જે બીમાર જ છે મોસ્ટ ઓફલી અને ચાલીમાં બધા હેરાનગતિ તો છે જ દવાખાનાનું ચક્કર ચાલુ જ છે બધાના ખાસ કરીને ચોમાસામાં શું પરિસ્થિતિ હોય ચોમાસામાં કહું સાહેબ ચાર મહિના પાણી ભરાય જ છે અમાર રોડ ઉપર પાણી ભરાય ચાર કલાક ભૂલી જ જવાના પાણી ભરાય એટલે ચાર કલાક ભૂલી જ જવાના અમારે કમર સુધી પાણી રહે છે જોબ જવા માટે અમે સવારે તકલીફ પડે છે નિશાળ કોલેજ શાળા કોલેજ જવાની તકલીફ પડે છે શાળા કોલેજની વાત કરીશું તમારા વિસ્તારમાં કેટલી શાળાઓ છે પછી મ્યુનિસિપલ શાળાઓ નવી સ્માર્ટ શાળા તમારા વિસ્તારને ફળવાઈ આંગણવાડીની વાત કરીએ આંગણવાડી તો સાહેબ છે જ નથી કહેવા જઈએ કેમ કે પહેલાં એવું અત્યારે રહ્યું નથી ચાર પાંચ વર્ષથી જ્યારે નવા ધારાસભ્ય ચૂંટાઈને બધા આવે એવી કોઈ કામગીરી થઈ નથી અમારી સ્માર્ટ શાળા તો ભૂલી જ જઈએ કેમ કે સ્માર્ટ શાળા તો છે જ નથી અમારા વિસ્તારમાં બસ જે પહેલાં આંગણવાડી હતી એ બી બંધ થઈ ગઈ છે એ બી અને પછી

છે ઘણું છે આવા જવા માળાને તકલીફ પડે રોડ કાપવામાં એક્સિડન્ટો થઈ જાય છે લોકો મરી જાય છે બધા હેરાન થાય છે શહેરી બસો કેટલી આવે છે શહેરી બસો તો નામની જ આવે છે હવે પહેલા આવતી હતી પણ હવે નથી આવતી અત્યારે કેટલા આવે કલાક બે કલાક આવે છે હા કલાક બે કલાક ચાલુ રાખ્યો છે આ વિસ્તારમાં હા આપણે સિવિલ વાળો અને તમારા વિસ્તારના આજુબાજુ વિકાસ થઈ શકાય કયા કયા વોર્ડમાં વિકાસ થાય તમને નજીક આ મોટા મોટો વોર્ડ છે તે છતાં તમને લાગે છે કે નજીકના વિસ્તારમાં વિકાસ સારો છે દાખલા તરીકે સુખરામનગરની વાત કરીએ ત્યાં વિકાસ કેવો છે અને અહીંયા કેમ આવો અહીંયા તો બિલકુલ જ નથી ત્યાં તો તોય જોવા એ થોડું ઘણું સારું છે પણ બાકી અહીંયા આ વિસ્તારમાં કંઈ એવું નથી વિકાસ સમસ્યા તો બધી ઘણી છે પણ સૌથી મેન અમારી સમસ્યા સૌથી મોટી કોમન પ્લોટની ઘણા વર્ષોથી ત્રણ વર્ષથી અમે અહીંયા જઈએ છીએ આપણે શું કહેવાય આ રાજીવ ભવનમાં રાજીવ ભવનમાં ગયા ત્યાંથી અમને એવા અલગ અલગ જવાબ આપ્યા છે કે આજે આવીશું કાલે આવીશું તમે હમણાં જાઓ આ રીતના જવાબ આપે છે અને મને કંઈ લાગતું નથી કે કોર્પોરેશનના હિતમાં કંઈ કામ છે અને એ લોકો નથી પૂરું પાડતા છે જ પણ એ પૂરું પાડતા નથી હવે ઉપરથી એમને પૈસા ખવડાયા છે કે નથી ખવડાયા અને એ કોના દબાવમાં કામ કરે છે એ મને ખબર નથી ટીડીઓ સુધી વાત ગઈ હતી પણ ટીડીઓએ આમાં કંઈ ઇન્ટરેસ્ટ લીધો નથી અને આ પાર્ટી પ્લોટ ઘણા વર્ષોથી આજે મારી એજ થઈ છે આજે મારી એજ થર્ટી નાઇન જેવી થઈ છે જ્યાંથી મેં જોયું છે ત્યાંથી કોમન પ્લોટ એટલો સરસ હતો કે ના પૂછે વાત મારા પપ્પા સુધી અહીંના ચાલીના મોટા મોટા લોકો ત્યાં ગરબા કરતા હતા નાના મોટા સારા સારા નડતા પ્રસંગ કરતા હતા એમાં શું ખુલ્લી જગ્યા મળતી હતી આજે એ બધી જગ્યા રોકાઈ ગઈ છે બે ત્રણ મકાન એવા છે કે જેમને હડપી લીધું છે અને એમને જેમ કહેવા લાગ્યા હતા એ ટાઈમે કે આટલું બધું ના હોય ના હોય તો એ લોકો શું કહે કે જાઓ તમારાથી જે થાય એ કરી લો અને આ વાત અમે આગળ પણ રજૂ કરી હતી તો પણ કોઈને અમારી સામે જોયું નહીં એ એમની દાદાગીરી પ્રમાણે કોમન પ્લોટ હડપી રહ્યા છે અને ઘણી વખત હડપી રહ્યા છે છેલ્લા એક વર્ષથી હું જોઉં છું થોડું 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 કરીને ઘણું એમને આગળ વધાર્યું છે અમે એમની જોડે લડવા ઝઘડવા માગતા નથી કે કશું જ નહીં એમને પ્રેમથી સમજાઈએ છીએ પણ એ સમજતા નથી અમે ઘણી વાર ત્રણ વર્ષથી બે હજાર અઢારથી જઈએ છીએ બે હજાર એકવીસ સુધી અમે લોકોએ આ પ્રયત્ન કર્યો છે ત્યાં સુધી અમારો કોઈ રિસ્પોન્સ ત્યાંથી મળતો નથી એ એ લીધે અમારા ચાલીમાં જે ગટર લાઈન ને એ બધી છે એના વિશે પણ કોઈ કામગીરી થતી નથી ઘણા વર્ષોથી આ નાના મોટા પ્રસંગ હમણાં અમારા એક ફ્રેન્ડનો પ્રસંગ આવ્યો હતો એના માટે અમે ગયા તો ત્યાં જઈને કે કે એક મહિનાથી ટેન્ડર પાસ થયું નથી ઘણી અરજીઓ મૂકી હતી ત્યાં કે અરજીઓ ટેન્ડર પાસ થશે પછી અમે કામ કરીશું હવે અમારે કોની કોના ભરોસે જવાનું તમે ટેન્ડર પાસ કરો ત્યારે અમે કામ કરીએ આ આવું તો અમારા ઘણા અહીંયાથી બધા લગ્ન પ્રસંગ થયા બધાને ભય બાપા ભય બાપા કરવા પડે છે કે આવો પથરા સુધારો ગટર લાઈન સુધારો કોઈ આવતા નથી કોઈ કશું કરતા નથી હું તો બધાને જ ફેલ કરવા માંગુ છું પાણી સારું પાણી નહીં આવતું ખરાબ ગટર પાણી આવે છે બીજાના ભાઈ જઈ જઈને અમે ભરે છે ત્યાં તમે એવું કહેજો કે પાણી આજુબાજુમાં અમે જવાનું મંદિરે જવાનું ત્યાં नामदेव महादेव मंदिर से ना आहे तू रोज पाणी भर तकली पडेसेने पाणी भरवा ना लागेस तकली लागे तो केव्हा आई मी करो पाणी निवस्था तमना કોટિંગ મળશે ત્યાર સુધી ના મળે ફેલ એ લોકોને ને એમના કામ હોય તો પબ્લિક ને યાદ કરે છે ને કાલે અમારે પોતે ત્યાં જવું પડે તો કે સાહેબ હાજર નથી ને એવા બધા જવાબો મળવા માં ના 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 કોઈ દિવસ નહીં ભરી અત્યારે તો પ્રસંગ હોય તો બહુ તકલીફ હોય છે અને કેરવા મંગાવવું પડે ને એ બધું હોય છે તકલીફ તો મોટી તો પચીસ રૂપિયા ને હવે મહેમાન આવ્યો શું કરવું પડે હવે મહેમાન ખર્ચો તો કરવો જ પડે અને ટેક્સ ને બી એ ના ભરો તો અમારે પર કાયદેસર ની કાર્યવાહી કરવા પણ અમે લોકો ટેક્સ ભરીએ છીએ તો અમને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધા તો આપતું નથી એ સરકાર ની જ છે ને હોય તો એ સરકાર ને બી જવાબ આપવો પડે નગર આવતી ચૂંટણીમાં પણ છે એમનો બી જવાબ મળશે ખેલની આ જે રામીની ચાલી છે અત્યારની જે આ પબ્લિકી પબ્લિકે બધા રજૂઆત કરી છે પછી આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે તો કોઈ નવાઈ નહીં થાય ફેલ ફેલ ટોટલ ને અત્યારે કોઈ બી સરકાર આવે કોંગ્રેસ હોય કે ભાજપ હોય અહીંયા રામીની ચાલીના જે પડતરના પ્રશ્નો હોય નહીં થાય તો અત્યારની લેડીઝોના બધા એ એકમત છે અને એવું છે તો અમારી ચાલી તરફથી બહિષ્કાર કરવામાં આવશે રખ્યાલ રખ્યાલ વિસ્તારનો વિકાસ કેવો વિકાસ તો કઈ દેખાતો જ નથી સાહેબ ગમે ત્યારે તમે જુઓ અંગાડી પહેલાં ટ્રક આવ આવતા હતા ચાલીમાં કે માં આકડીનું મંદિર છે ત્યાંથી ટ્રક અને અનેથી બહાર નીકળી હતી પણ અત્યારે તો રિક્ષા નીકળ નીકળવી મુશ્કેલ પડી જાય છે ના આગ લાગે તોય ફાયર બ્રિગેડ ના આવે કેમ નહીં કેમ નહીં આવે ફાયર બિગેડ કોઈ ના કશું જ ના આવી શકે ભાઈ કેટલા વર્ષથી અમે છેલ્લા ચાર વર્ષથી રજૂઆત કરી છે પણ કોઈ આનો કોઈ નિકાલ આવતો જ નથી આ બધી જવાબદારી કોની સરકારની સાહેબ અને બીજા અહીંયા જે પ્રાણ પ્રશ્નો છે તમે કયા પ્રાણ પ્રશ્નો પૂછવા માંગો છો કે તમારી સામે અખાડો હતો વર્ષો જૂનો અખાડો હતો કે વર્ષો જૂનો અખાડો હતો અત્યારે પ્રાઇવેટ થઈ ગયો છે પહેલા જે સરકારી ન હતો અને અત્યારે પ્રાઇવેટ થઈ ગયો છે અને છેલ્લા 4 વર્ષથી એ પ્રાઇવેટ થઈ ગયો છે તમારા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ કેટલા છે એક કઈ નથી

સરકારી પાસ શાળા તો સાહેબ એક હતી એક તોડી નાખી છે બરોબર અત્યારે બીજા બધા પ્રાઇવેટ શાળા શાળામાં જાય છે બધા તમારા કશું જ નથી આપવા માંડ્યું કશું જ નથી બાકડા કઈ જ નથી બાકડા મૂક્યા હતા પણ તોડી નાખ્યા

કઈ કે મેં તમે મને વોટ આપજો અમે તમાર ગટન લાઈન પાણી લઈ લાઈન આ તે કઈ પ્લાન હશે તો અમે બધું હલ કરીશું આગામી દિવસમાં આગામી ઇલેક્શનમાં તમારો શું જવાબ હશે આ રામીની ચાલીઓના રહી જો અમારું કામ પહેલા કરો પછી અમે વોટ આપીશું વકી છે વોટ નહી પાસ કે ફેલ ફેલ હું તો એક જ વસ્તુ કહીશ આજે મારી ચાલીના સભ્યંગ આલી ઉભા હતા સાના માટે આજે જે ઘેર કાસે બાદ માટે બરાબર એક વસ્તુ કહેવા માંગુ છું કે આજે આજ બાર આ લોકોએ બનાવ્યું બરાબર એ ખોટું જ છે

કેનવાસિંગ માટે આવશે ખરી કયા પોકળ વચનનો દાવો બોલ વચન બોલ વચન તો છે જ સાહેબ આ અમારા જેમ ત્રણ કોર્પોરેટર છે ત્રણમાંથી કોઈ બી આજ સુધી ઝાકવા નથી આવ્યું પણ વચન માટે કે એક એક તૈયાર હતા બધા જ હતા ને તો કયા પ્રાણ પ્રશ્નો યથાવત જના ત્યાં જ છે જે સિચ્યુએશન પહેલા હતી આજ સિચ્યુએશન આજે છે વિકાસ થયો ખરો કયો વિકાસ ચાલીનો વિકાસ શું થયો અને થોડો ભૂતકાળ 30 40 વર્ષ પહેલા કેવી હાલત હતી બસ

લાઈન મારી કેટલી સુધારવાની ગટરો સુધારવાની કોઈ નહીં જોવાની આ જાન વારંવાર ટેન્કરો એમના તરફથી ફાળવવામાં આવે આ જોઈએ ખરેખર ટેન્કરો કેટલી વાર મોકલે છે એક કઈ નહીં તે માટે કેટલી વાર વારંવાર વિરોધ કર્યો ઘણા વિરોધ કર્યો પણ ટેન્કર આવે તો ને ઘણું પાણી માટે તકલીફ છે બધાયના છે કે એ અંગે પૂછા કરી સ્થાનિક રહીશોએ એ અમે વચ્ચે પૂછ્યું તો મેં કીધું આટલું બજેટ આપ્યું તમે ત્રણ કરોડ અમારું ચાલીનું તો ક્યાં જવું તો કે પેલા માણસ ના લાવો પેલા પેલા ને કોણ નાની નાના માણસો ને તમે શું કહો છો તમારી તાકાત નહીં કે ભાઈ મેં આપ્યું છે આને છે આ આ તો કે છોકરાને છોકરાને લઈ જાઓ લાવો એને જોઈએ ચાલશે નહીં મારી ચાલીનું તમે કઈને ગયા છો કે ભાઈ અમે આયા પછી તમારો સુધારો કરીશું બાકીનું કશું થતું નથી ગટોરો જાઓ મેં પરમ દિવસ રાતે ત્રણ વાગ્યા સુધી સાફ કરાવીશ જેટર મશીન લાઈને ક્યાં સુધી પરેશાની તો પ્રજા પૂછે છે આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું નથી આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે ઓલ્ડ એજ સાચો આવા સાચો છે અમને